care about his gender. He added both things to them and the women. Then, Associate Sponsor Ultratech Cement. સમાચાર રાજકોટમાંથી કે જ્યાં કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાની સામે ચૂંટણી પંચમાં ફરિયાદ થઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. ભાજપે પરેશ ધાનાનીની ચૂંટણી પંચમાં ફરિયાદ કરી. ક્ષત્રિય અને પાટીદાર સમાજે હરખ પદુડા કહેતા ભાજપે ફરિયાદ કરી હોવાની વિગતો મળી રહી છે. ચૂંટણી પંચના રિટર્નિંગ ઓફિસરે વિડીયોના આધારે તપાસ શરૂ કરી છે. રાજકોટ પશ્ચિમમાં આચારસંહિતાના ઉલ્લંઘનની સૌથી વધુ ફરિયાદ 132 નોંધાઈ છે. આચારસંહિતાના ઉલ્લંઘનની સૌથી ઓછી 7 ફરિયાદ જસદણમાં નોંધાઈ હોવાની વિગત. સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વાત કરી રહ્યા છે. મોહિત, શું વિગત? હિના, રાજકોટ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી છે તેની સામે ચૂંટણી પંચમાં ભાજપ દ્વારા જે આચારસંહિતા ભંગ છે તેની ફરિયાદ છે તે કરવામાં આવી છે. જો આખા મામલાની વાત કરવામાં આવે તો પરેશ ધાનાણી છે તે થોડા દિવસ પહેલા તે માલધારી સમાજના એક કાર્યક્રમમાં તેમના દ્વારા જે પાટીદાર અને ક્ષત્રિય સમાજ માટે હરખ પદુડા શબ્દ છે તેનો ઉપયોગ છે તે કરવામાં આવ્યો હતો અને આ જ વાતને લઈને ભાજપ છે તેમના દ્વારા જે ફરિયાદ છે તે કરવામાં આવી છે. ભાજપની ફરિયાદના આધારે જે ચૂંટણી વિભાગના રિટર્નિંગ ઓફિસર છે તેમના દ્વારા વિડીયોના આધારે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે અને આ સમગ્ર મામલે જે પરેશ ધાનાણી છે કોંગ્રેસ છે તેમને પણ જવાબ રજૂ કરવા માટેની સમય મર્યાદા છે તે આપવામાં આવી છે. મહત્વનું છે કે રાજકોટમાં જે સી વિજિલ એપમાં કુલ 305 જેટલી ફરિયાદો અત્યાર સુધીમાં મળી છે, જેમાં રાજકોટ પશ્ચિમ વિધાનસભામાં સૌથી વધારે આચારસંહિતા ભંગની 132 જેટલી ફરિયાદો છે તે મળી છે અને જે પણ ફરિયાદો ચૂંટણી પંચ સમક્ષ આપવામાં આવે છે તે તમામ ફરિયાદોને લઈને તપાસ છે તે હાથ ધરવામાં આવી છે અને હવે જ્યારે પરેશ ધાનાણી સામે ફરિયાદ કરવામાં આવી છે જેને લઈને ચૂંટણી વિભાગ છે તેમના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જી બિલકુલ, આભાર મોહિત. તો ચૂંટણી પંચના રિટર્નિંગ ઓફિસરે વિડીયોના આધારે હવે તપાસ શરૂ કરી હોવાની વિગત. Associate Sponsor Ultratech Cement.